મારી પોતાની સાદી બધી મળીને સાત એકર જમીન છે અને એમાં ત્રણથી ચાર એકર સોયાબીન હોય છે દર વર્ષે જો હું આ હિસાબે પાકનું આયોજન કરું તો હાલનું મારું ઉત્પાદન સરેરાશ છેલ્લા ચાર પાંચ વર્ષનું જો જોઈએ તો બાવીસ ક્વિન્ટલથી છવ્વીસ ક્વિન્ટલ જેટલો પાક હું લઉં છું એનું કારણ એ છે કે બધી વસ્તુઓ હું વર્ષ દરમિયાન નિયમિત રીતે કરતો હોઉં છું અને જો તમારે પણ આવી જ રીતે ઉત્પાદન મેળવવું હોય તો તમારે હું જેમ કરું છું એમ થોડીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે બેસલ ડોઝમાં સોયાબીન માટે જે સૌથી વધારે જરૂરિયાતવાળું ઘટક છે તે છે ફોસ્ફેટ અને આ જે ફોસ્ફેટ છે તે છે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે એસએસપી મારા બ્લેક કોટન સોઇલ માટે ખૂબ જરૂરી છે અને એના માટે મેં સિંગલ સુપર ફોસ્ફેટ વાપર્યું છે હવે ભારતમાં આપણે જોઈએ કે જે ઓઇલ સીડ્સ પકાવીએ છીએ તેના માટે પૂરતી અને સૌથી મહત્ત્વની ચીજ છે સલ્ફર પછી જોઈએ ગંધક ગંધક આપણને બાસેલ ડોઝમાંથી આપવું બહુ જ જરૂરી છે અને એના માટે મેં શું કર્યું જાણો છો એની સાથે બેન્સલ્ફ એટલે કે દાણાદાર ગંધક એ દસ કિલોએ એકરે મેં વાપર્યો છે અને એનું રિઝલ્ટ પણ મને બહુ જ સારું મળ્યું છે કારણ કે જે સમયે સીડમાં તેલ ભરાવાની શરૂઆત થાય છે એટલે કે વધવાની શરૂઆત થાય છે ત્યારે ઓઇલ પર્સન્ટેજ આના કારણે વધે છે અને એ સમયે ગંધકનો રોલ બહુ જ મહત્ત્વનો હોય છે અને એ જ વજનમાં દેખાઈ આવે છે એટલે જ બેસલ ડોઝમાં જે ગંધક આપીએ છીએ એ જ ગંધક આપણે સોયાબીનમાં ખૂબ ઉપયોગી ઠરે છે thank <muchas>